કદાચ હું એમ કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અને ગઢપુરના પટાંગણમાં સૌ પ્રથમવાર આવો થવા જઈ રહ્યો હોય એવું મને લાગે છે. આ પ્રસંગને જોરદાર તાળીઓથી એકવાર વધાવીએ. શ્વેત સ્વામી ભરિભક્તો, મહાપૂજાની જે વિધિ છે શરૂ થાય છે, તમારી પાસે સામગ્રીની ફરી વખત ટૂંકમાં માહિતી આપી દઉં. એ ખાલી થાળી છે, એમાં મહારાજની મૂર્તિ, આગળ બે સોપારી એ રાખવાનું છે, નાગરવેલના પાનનો ઉપયોગ મહારાજના અભિષેક થયા પછી કરવાનો છે, અગરબત્તી બીજું જે કંઈ હોય તમારી ખાલી બીજી ડિશમાં રાખવાનું. બીજી ડિશમાં અભિલ, ગુલાલ, કંકુ અને ચંદન છે એ પડેકે ખોલીને રાખવાનું. ચંદનમાં થોડુંક પાણી નાખજો એટલે એને જરૂર પડે ત્યારે. ફૂલ છે, ફૂલની પાંખડી કરવાની છે, આખા ફૂલનો ઉપયોગ કરવાનો નથી. એક વાટકામાં મગજના બે લાડુ છે, ચોખા છે, પંચામૃતની નાની પ્યાલી છે. તમારી પાસે બે વાટકા ખાલી છે, એમાંથી એક ચમચી છે, એક ચમચી પંચામૃત માટે છે, એક ચમચી તમારે જે બીજો વાટકો છે એમાં તમારે પાણી નાખવાનું, એમાં ચમચી રાખવાની. ખાલી વાટકો છે એમાં જ્યારે પાણી મૂકવાનું કે ત્યારે તમારે ખાલી વાટકામાં પાણી મૂકવાનું. ગણપતિનું પૂજન આવે ત્યારે સોપારીનો ઉપયોગ કરવાનો છે, અને જ્યારે ચોખ્ખા ચંદનનો ઉપયોગ આવે એટલે ચંદનમાં પાણીના ટીપા થોડાક નાખી અને ચંદન પ્રવાહી રાખવાનું. કંકુન બધું કોરું રાખજો, ભીનું થઈ ગયું કાંઈ ચિંતા નહીં કરતા. ફૂલના પાંખડી, નાગરવેલનું પાન છે, જ્યારે તમને મહારાજનો અભિષેક પૂરો થાય ત્યાર પછી તમને જે ટિશ્યુ પેપર આપ્યો છે એનાથી મહારાજનું મંજન એટલે એને લૂસીને પછી નાગરવેલનું પાન છે એની પર પધરાવવાનું. નાડા ચડીના બે ત્રણ ટુકડા છે, એમાંથી જ્યારે કાંડું બાંધવાનું, હમણાં નહીં, હમણાં કાંડું નથી બાંધવાનું, હજી વાર છે, વિધિ આવાય તો. અમારા વિદ્યાર્થી બેઠા ઉતાવળિયા ખરા ને. કાંડું જ્યારે બાંધવાનું આવે ત્યારે એકબીજાનું જમણા હાથે કાંડું બાંધવાનું છે, એમાંથી બે કે ત્રણ તાતણા લેવાના આખી નાડા ચડીની. અને બીજી વખત જ્યારે વિધિ આવે ત્યારે મહારાજને વસ્ત્ર પહેરાવવાનું આવે ત્યારે નાડા ચડીનો ઉપયોગ કરવાનો છે. જ્યારે આરતી આવે તમારે ત્રણ વચ્ચે એક બાકસ છે, જ્યારે ધૂપ આવે ત્યારે એક અગરબત્તી પ્રગટાવી અને અગરબત્તી પાછી એવું લાગે તો ઠારી નાખજો, નહીતર કપડામાં ડાઘા પડી જશે. જ્યારે આરતીનો વિધિ આવે ત્યારે તમારે પ્લાસ્ટિકની ચમચી છે પંચામૃતવાળી ચમચી લૂસી, એમાં થોડાક ચોખાના દાણા મૂકી એની પર એક વાઇટ મૂકી અને આરતી પ્રગટાવવાની. અને જેવી આરતી પૂરી થાય તરત જ આરતીને પાછા પાણીનો જે તમારો વાટકો છે ને, બીજો વાટકો પાણી જેમાં નાખો છો એમાં મૂકી દેવાની, એટલે પ્લાસ્ટિકના ચમચીને કે વાટકાને કે જમીનને કંઈ નુકસાન ન થાય. એ માટે ચમચીમાં ચોખા રાખીને પછી આરતી ઉતારવાની આપણે થશે. ફૂલની પાંખડી કરી રાખજો. કોઈ ફ્રૂટ લાવ્યા હોય, કોઈ ફ્રૂટ લાવ્યા હોય તો ફ્રૂટ તમારી રીતે જ્યારે ભગવાન વિધિ આવે ત્યારે તમારે ધરવાનો રહેશે. હવે બધા ભક્તો માનસિક રીતે મહાપૂજા માટે તૈયાર થઈ જાઓ. સરસ મજાની વિધિ અમારા ધર્મનંદન સ્વામી છે આપણા ગુરુકુલ દ્વારા એ કરાવે છે. જેની પાસે કઈ બાકી રહી ગયું આંગળી ઊંચી કરજો, સ્વયંસેવક આપશે. હરિભક્તો, ફક્ત એક હરિભક્તો, ફક્ત એક મિનિટમાં આપણે મહાપૂજા શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજનો સમગ્ર કાર્યક્રમ સમજાવી દઉં. દરેક હરિભક્તોનું ધ્યાન અહીંયા હોય, હવે મહાપૂજાને આપણે પૂર્ણ લક્ષ્ય રાખશું, તમામનું ધ્યાન અહીંયા સ્ટેજ ઉપર, યાની કે ભગવાન પધરાવ્યા છે ત્યાં અને મહાપૂજાનું સ્થાપન કર્યું છે ત્યાં આજનો કાર્યક્રમ, આપણી મહાપૂજા લગભગ 1.5 કલાક સુધી ચાલશે અને ત્યારબાદ તુરંત તમને જે કાગળ આપવામાં આવ્યો છે છાપેલો, તમામ હરિભક્તોની પાસે જો ન હોય તો કહેજો, એમાં ઊંચો હાથ કરજો તમને આપી દે, અને એની અંદર મંત્રાત્મક આખું વચનામૃત લખ્યું છે, એ મંત્રાત્મક વચનામૃતનું ગાન થશે અને ત્યારબાદ અહીંયા પૂજન થશે વચનામૃતનું, અને વચનામૃતના પૂજન દરમિયાન બીજા પાઠ કરાવવામાં આવશે, અને ત્યાર પછી એ કાર્યક્રમ ચાલુ હશે ત્યારે આપણા પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારનારા છે, અને એ આવશે એટલે તુરંત આપણે શ્રી વચનામૃતના 200th મહોત્સવ નિમિત્તે આ લગભગ 500 કિલો જેટલા સૂકા મેવાના કાજુ બદામ એનાથી આપણે અહીંયા અભિષેક કરવાનો છે, અને એ અભિષેક પૂર્ણ થયા પછી
આપણે સભામાં જોડાવાનું છે, અહીંને બેસીને સભા કરવાની છે, અને સભા પૂર્ણ થયા પછી સમૂહમાં આરતી કરવાની છે, અને લગભગ 11:45 થી 12 વાગે આપણો તમામ કાર્યક્રમ પૂર્ણ થઈ જશે. આ જાહેરાતની સાથે સૌ હરિભક્તો હવે કોઈ ઊભા ન થતા, ફક્ત ને ફક્ત 1/2 મિનિટની અંદર આપણી મહાપૂજા શરૂ થવા જઈ રહી છે, ત્યારે સૌ સાવધાન. પૂજ્યપાદ રાજકોટ ગુરુકુળ જસદણ મંદિરના સંતોને વિનંતી કે આપણા મંદિરના ચેરમેન સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી તેમજ મુખ્ય કોઠારી સ્વામી કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી, આસિસ્ટન્ટ કોઠારી વતી અમારા ગુરુ પૂજ્ય વિષ્ણુ સ્વામી તેમજ ગઢડા મંદિરના ભૂજર્ગ સંત એવા તપોનિષ્ઠ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રિયદાસજી સ્વામી અને વડતાલ થી પધારેલા ધર્મજીવન સ્વામી, જુનાગઢ થી પધારેલા અમારા ગુરુવર્ય પૂજ્ય દેવનંદન કોઠારી સ્વામી આદિ તમામ સંતો, વડતાલ અને સાળંગપુર થી પધારેલા પરમ પૂજ્ય વિષ્ણુ સ્વામી, આજના આપણા મહેમાનોમાં હનુમાનજી મહારાજ આપણા મુખ્ય મહેમાન છે એટલે વિષ્ણુ સ્વામી પધાર્યા છે, અને આવ સૌ સંતો અહીંયા ભક્તિ સ્વરૂપ પુરાણી સ્વામી આદિ સૌ સંતો અહીંયા ઉપસ્થિત છે, અને તમામ સંતો અને બારગામથી પધારેલા સાંખ્યોગી બહેનો સહિત ગઢપુરના સાંખ્યોગી બહેનો અને તમામ ગામના હરિભક્તોની સાથે ચાલો આવીએ એકવાર જોરદાર તાળીઓની સાથે મહાપૂજા. સર્વ અવતારી ભાઈ આમાં એક વધારજો થોડું. સર્વાવતારી ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, નિજ મંદિરમાં બિરાજમાન શ્રી ગોપીનાથજી મહારાજ, આજનો દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધાયેલ ગ્રંથરાજ શ્રી વચનામૃત એમના પ્રાગટ્યની 200મી જન્મ જયંતિ, ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે જે સ્થાને સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથરાજ શ્રી વચનામૃતનું પ્રાગટ્ય કર્યું એ જગ્યાએ આપણે સૌ સાથે મળી અને સંતોની જાયગા જે જગ્યાએ હતી એ સ્થાને આપણે મહાપૂજા કરવા માટે એકત્રિત થયા છીએ, ત્યારે ગોપાળાનંદ સ્વામી વિરચિત આ મહાપૂજા સૌ પ્રથમ ઘેલા નદીના કિનારા ઉપર દાદા ખાચર જ્યારે શ્રીજી મહારાજ ધામમાં ગયા ખૂબ વિરહાતુર થયા ત્યારે પ્રથમ મહાપૂજા ઘેલા કાંઠે ગોપાળાનંદ સ્વામી છે એમણે દાદા ખાચરને કરાવેલી, ત્યારે જે જગ્યાએથી મહાપૂજાનું ઉદગમ સ્થાન છે, જે જગ્યાએ વચનામૃતનું ઉદગમ સ્થાન છે એ જ જગ્યાએ જ્યારે આપણે સૌ ઉપસ્થિત છીએ ત્યારે જોરદાર એકવાર તાળીઓના નાદથી આ વચનામૃતનું ઉદગમ સ્થાન તથા આ મહાપૂજા એમને વધાવીએ. ભગવાનના જયનાદ સાથે આપણે મહાપૂજાને શરૂ કરીએ, બે હાથ ઊંચા કરી અને દરેક ભક્તો નો જયનાદ કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય, ગોપીનાથજી મહારાજ ની જય, હરિ કૃષ્ણ મહારાજ ની જય, સ્વામિનારાયણ ભગવાન ની જય. દરેક ભક્તજનોને વિનંતી, હવે કોઈ વચ્ચે સંતો ભક્તો ઊભા ન રહે, દરેક ભક્તજનો સંતો છે બેસી જાય એટલે વ્યવસ્થા બધાય છે થઈ શકે. સૌ પ્રથમ શિખાબંધન નો વિધિ છે, દરેક ભક્તજનો પોતાનો જમણો હાથ એ શિખાના ભાગે મસ્તક ઉપર રાખજો. શ્રીધર શ્રીપતે સ્વામીન ભક્તાનામ ભયંકર તિષ્ઠ દેવ શિખાબંધે સ્વામિનારાયણ પ્રભો હસ્ત પ્રક્ષાલનમ. ડાબાથી પાણીની ચમચી ભરી અને ખાલી વાટકો છે એમની અંદર હાથ ધોઈ નાખજો. ટિશ્યુ પેપર જે આપ્યું છે એમાંથી બે ભાગ કરી નાખજો, અડધું ટિશ્યુ પેપર છે એ હાથ લૂછવા માટે, અડધું છે ભગવાનના મજન માટે રાખજો. તમને જે ચંદન આપેલું છે એ ચંદનમાં થોડું પાણી રાખી દો, અભિલ ગુલાલ ચંદન અને કંકુ એમાંથી ચંદનમાં થોડું પાણી નાખી અને ચંદન ભીનું કરી દો. આજુબાજુ વાળાને તમારે અહીંથી મંત્ર બોલાય ત્યારે ચાંદલો કરવાનો છે ભાલમાં, અને જે નાડા છડીના બે ટુકડા આપ્યા છે એમાંથી એક નાડા છડીનો ટુકડો એ તમારે અરસપરસ જમણા હાથથી એકબીજાને બાંધી દેવાનો છે. ચંદન પહેલા ભીનું કરી દો અને ત્યાર પછી નાડા છડીનો ટુકડો અહીંથી મંત્ર બોલાય ત્યાં સુધીમાં દરેક ભક્તજનો છે એમણે બાંધી આપવાનો છે. અથય યજમાન ભાલે તિલકમ કુર્યાત હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પોષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ,
स्वस्तिनो बृहस्पतिर्दधातु मन्त्रार्था सफला सन्तु सन्तु पूर्णा मनोरथा शत्रूणां बुद्धिनाशोस्तु मित्राणां उदयस्तव। હાથ છે લૂછી નાખજો, દરેક ભક્તજનો એમણે હવે ચાંદલો થયો હોય, નાડા છેડીના ટુકડા છે બંધાઈ ગયા હોય હાથે, તો પોતાનો જમણો હાથ દાબા ખભા ઉપર રાખવાનો છે, આપણે જનોઈ ધારણ કરી છે એવી ભાવના કરજો। અથ યજ્ઞોપવીતમ ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अदीनाश्याम शरदशतं भूयश्च शरदशतात्। ત્રણ વખત આચમન કરવાનું છે, ડાબા હાથથી પાણીની ચમચી ભરવાની, જમણા હાથમાં પાણી લઈ સૂંઘી અને ખાલી વાટકામાં મૂકી દેવાનું ત્રણ વખત। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમઃ, ઓમ અવતારિણે શ્રી સહજાનંદાય નમઃ। હાથ ધોઈ નાખજો, પ્રાણાયામ કરવાનો છે, કમરથી ટટ્ટાર બેસી મન અને શરીરની તંદુરસ્તી માટે જ્યારે આપણે આ મહાપૂજા જેવું મહત્ કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે મન છે એમની શાંતિ ખૂબ જરૂરી હોય, કમરથી ટટ્ટાર બેસવાનું, જમણા હાથની ત્રીજી અને ચોથી આંગળી વચ્ચેની અને એમની પાછળની જે આંગળી છે એમના વડે ડાબું નશકોરું બંધ કરવાનું, જમણા નશકોરાથી શ્વાસ લેવાનો, જમણા અંગૂઠા વડે પછી જમણું નશકોરું બંધ કરી અને શ્વાસથી ડાબા નશકોરાથી કાઢવાનો, એ રીતે ત્રણ વખત દરેક ભક્તજનો પ્રાણાયામ કરજો। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય।